नमस्कार मित्रों, समग्र शिक्षा आईडीएसएस जिला सूरत। हूँ पटेल जिग्नेश जे, विशिष्ट शिक्षक, क्लस्टर अनावल में फरज बजाऊँ छू। आजनो मारो विषय छे एडीएचडी बाळकोनी ओळख अने प्रवृत्तिओ। तो हमें आपणे जोईए एडीएचडी बाळकोनी ओळख। तो एडीएचडी એટલે કે એટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવ ડિસઓર્ડર। એડીએચડી એટલે ચંચળતા। ચંચળતા બાળ સુલભ છે। બાળ સુલભ ચંચળતાના બદલે બાળક અતિ ચંચળતા દર્શાવે ત્યારે બાળકને વિકૃતિ છે એવું કહી શકાય। આ એવી અવસ્થા છે જેમાં સતત હલનચલન કે પ્રવૃત્તિ જોવા મળે છે જે શીખવવાની પ્રક્રિયામાં ખલેલ પહોંચાડે છે। હવે જોઈએ એડીએચડી બાળકોના લક્ષણો। તો શાંતિપૂર્વક કામ કરવામાં સમસ્યા નડે છે, શાંતિપૂર્વક રમવામાં તકલીફ પડવી, પોતાના વારો આવવાની રાહ જોવામાં તકલીફ પડવી, સૂચનાઓનું વિસ્તારપૂર્વક પાલન કરી શકતા નથી, તેમજ કામ પર ધ્યાન રાખી શકતા નથી, અતિશય અને અર્થહીન વાતો કરવી, બીજા લોકોના કામ અને વાતચીતમાં દખલ કરવી, પુસ્તકો, કાગળો, એસાઇનમેન્ટ, રમકડા ગુમાવી દેવા, પરિણામો વિચાર્યા વિના વર્તવું, અતિશય પ્રમાણમાં બિનજરૂર હલનચલન જેમ કે પગ હલાવવા। હવે જોઈએ એડીએચડીના તથ્યો। એડીએચડી અસર શિક્ષણ તથા સામાજિક વિકાસ પર થઈ શકે છે। સંશોધકોને એવી શક્યતા લાગે છે કે ચંચળતા વિકૃતિ વંશપરાગત હોઈ શકે છે, યોગ્ય ઈલાજથી ચંચળતા વિકૃતિ મટી શકે છે। હવે જોઈએ એડીએચડી બાળકોનું નિદાન કેવી રીતે કરી શકાય। તો ચંચળતા વિકૃતિનું નિદાન ખૂબ જ મુશ્કેલ છે। બાળ સુલભ ચંચળતા અને ચંચળતા વિકૃતિ વચ્ચે તફાવત કરવા માટે સાયકેટ્રિક, ક્લિનિકલ સાયકોલોજિસ્ટ, ઓક્યુપેશનલ થેરાપિસ્ટ તથા સ્પેશિયલ એજ્યુકેટરની ટીમને બાળકનું લાંબા સમય સુધી નિરીક્ષણ કરીને પછી યોગ્ય નિદાન કરવું પડે છે। હવે જોઈએ એડીએચડી બાળકોનો ઈલાજ। તો સાયકેટ્રિક દ્વારા એટલે કે દવા દ્વારા, ક્લિનિકલ સાયકોલોજિસ્ટ દ્વારા બિહેવિયર થેરાપી આપી, ઓક્યુપેશનલ થેરાપિસ્ટ દ્વારા, સેન્સરી ઇન્ટિગ્રેશન દ્વારા, સ્પેશિયલ એજ્યુકેટર દ્વારા વર્ગ પ્રબંધન કરી એમને કંટ્રોલમાં કરી શકાય। તો હવે એડીએચડી ધરાવતા બાળકોને કઈ પ્રવૃત્તિઓ કરાવી શકાય। તો બાળકને કોઈ વસ્તુ લાવવા, મૂકવાના, ઉચકવાના કે નાના નાના કામમાં સામેલ કરી શકાય એવી પ્રવૃત્તિ આપવી। બાળકોને રમતો રમવામાં સામેલ કરો જેથી તેની શક્તિનો થોડો વપરાશ થાય, પણ એટલું વધારે પણ નહીં કે બાળક થાકીને ઊંઘી જાય અને અન્ય બાબતો પર ધ્યાન રહી જાય। તેને કોઈ જવાબદારી સોંપો કે જેથી બાળક એકરૂપ એ કામ કરી શકે। બાળકોને બીજાને શારીરિક દ્રષ્ટિએ મદદ કરવા કેળવો। થેન્ક યુ।